દવડકી ગામે તાજેતરમાં બનેલા આરસીસી રોડમાં ગાબડા પડવા લાગ્યા હતા અને માત્ર 20-50 દિવસના સમયગાળામાં ભ્રષ્ટાચારથી કબકદી રહેલા આ કામનું બાળ મર્ડર નિપજેલ છે અને નજરે નિહાળી શકાતું આ કામ જોઈને લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. વડિયા દેવડકી ગામે તાજેતરમાં બનેલા આરસીસી રોડમાં ગાબડા પડવા લાગ્યા અને માત્ર 20-25 દિવસના સમયગાળામાં ભ્રષ્ટાચારથી ખદબદી રહેલ આ કામનું બાર મણણ નીપજેલ છે. નજરે નિહાળી શકાતું આ કામ જોઈને લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. તાજેતરમાં બનેલા આરસીસી રોડનું આટલું મોટું નબળું કામ સામે દેખાઈ રહ્યું છે. 20-25 દિવસ પહેલા બનેલા આ રોડની આવી હાલત છે તો બીજા મહિના બાદ આ આરસીસી રોડનું કામનું નિશાન મટી જશે તેવું સ્થાનિક લોકોનું કહેવું છે. સ્થાનિકોનું કહેવું છે કે 300 થેલી સિમેન્ટની જગ્યાએ 100 થેલી સિમેન્ટથી બનાવેલ છે. આ આરસીસી રોડના કામમાં 2,54,000 ના કામમાં પગની પાણી ઘસીએ તો ગાબડા ઉખડી રહ્યા છે. લોટ પાણીને લાકડા જેવા કામમાં લોકોનું કહેવું છે કે આ કામ શરૂ થયું હતું ત્યારે અમોએ કામ બંધ કરવાનું કહ્યું હતું, તોય ઉચ્ચ અધિકારીની મીઠી નજર તળે ભ્રષ્ટાચારની આડમાં કોઈનું સાંભળ્યું નહીં ને ધમકીઓ આપીને રાતોરાત લોટ પાણીને લાકડા જેવું કામ કરીને પૂર્ણ કરી દીધું છે. આ કામની પૂરી તપાસ થાય તો સમસ્ત ભ્રષ્ટાચાર સામે આવે તેમ છે, પરંતુ આ ખાડા કાન કરવાની ટેવથી ટેવાયેલા ઉચ્ચ સત્તાધીશો માત્ર કાગળ પર કામગીરી કરશે કે કેમ અને ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ પગલા લેશે કે કેમ તેવું દેવડકીના સ્થાનિક લોકોમાં સવાલ ઉદ્ભવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે અમરેલી વિધાનસભાના 95 ક્ષેત્રના કોંગ્રેસના યુવા ધારાસભ્ય પરેશભાઈ ધાનાણીને સમગ્ર અમરેલી વડિયા કુંકાવાવના ગામના પંથકના લોકોએ ખોબલેને ખોબલે મત આપીને પોતાના પ્રતિનિધિ તરીકે વિધાનસભામાં મોકલ્યા છે. ત્યારે આરસીસી રોડમાં થયેલા ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવા માટે તેઓએ આગળ આવીને તટસ્થ તપાસ કરાવવી જોઈએ તેવી લોકોની માંગ અને લેખિતમાં ફરિયાદ કરેલ છે. ત્યારે હવે જોવાનું એ છે કે પબ્લિકે ચૂંટેલા યુવા નેતાએ પબ્લિકને આપેલા કોલ પૂરા કરશે કે કેમ. મારી શેરીમાં જે સીસી રોડ બનાવવામાં આવેલ છે જેમાં 15-20 દિવસની અંદર ગાબડા પડી જવા, ધૂળ ઉડવી, કાકરી દેખાઈ જવી જેવા ફોલ્ટ આવેલ છે, જેનું જ્યારે કામ ચાલુ હતું ત્યારે અવારનવાર જાણ કરવા છતાં કોન્ટ્રાક્ટર કે સ્થાનિક જવાબદારીએ કોઈએ ધ્યાન આપેલ નથી. તો અત્યારે ત્યાર પછી અમે ઘણી બધી અરજીઓ કરેલ છે છતાં પણ કોઈ જવાબદારીઓ સામે પગલાં લીધેલ નથી અને જે તેને અહીં તપાસ અર્થે પહોંચવા દીધેલ નથી. તો જે તેને તાત્કાલિક તપાસ કરાવવા અથવા તો ફરી વારથી રોડ બનાવવા માટેની સ્થાનિક લોકોની માંગ છે. બ્યુરો રિપોર્ટ, અમરેલી.